મહેસાણાના વિજાપુરમાંથી ઝડપાયેલા શંકાસ્પદ તુવેરદાળના જથ્થા અંગે કાર્યવાહી હાથ ધરાઈ. 15 દિવસ બાદ જથ્થાને હવે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. શંકાસ્પદ તુવેરદાળ મામલે ગોડાઉન મેનેજરે અસ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે. જથ્થો સરકારી છે કે નહીં તે જાણવા જથ્થો લેબમાં મોકલાશે. પોલીસે 15 દિવસ અગાઉ જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. નેતાને જ લઈને હવે તપાસ તેજ બની છે. સંવાદદાતા કમલેશ રાવલ ફોનલાઈન પર જોડાયા છે. કમલેશ, મહેસાણાના વિજાપુરમાંથી જે શંકાસ્પદ તુવેરદાળનો જથ્થો મળી આવ્યો હતો ને હવે તે અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગતો? વિજાપુરમાંથી 15 દિવસ પૂર્વે સરકારી જે તુવેરદાળ જે મધ્યાહન ભોજન યોજનામાં જે તુવેરદાળનો જથ્થો આપવામાં આવે છે, આ તુવેરદાળનો જથ્થો એક કરિયાણાની દુકાનમાં વેચવા જતા 3 શખ્સ પકડાયા હતા. વિજાપુર પોલીસે કરિયાણાની દુકાનના માલિક સહિત જે તુવેરદાળનો જથ્થો જે શખ્સ વેચવા આવ્યા હતા આ 3 શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો અને 150 કિલો જેટલી તુવેરદાળ કબજે કરવામાં આવી હતી. જોકે આ તુવેરદાળ નો જે જથ્થો લાવવામાં આવ્યો હતો તેની ઉપર સરકારી કટ્ટા હતા, પરંતુ અંદરનો દાળનો જથ્થો સરકારી છે કે કેમ તે બાબતે ગોડાઉન મેનેજરે અસ્પષ્ટ રિપોર્ટ આપ્યો હતો અને ગોડાઉન મેનેજરના રિપોર્ટ બાદ આ જથ્થો સરકારી છે કે તે નહીં તે નક્કી નહોતું થઈ શક્યું, જેને કારણે હવે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ જથ્થાને સરકારી છે કે કેમ તે જાણવા માટે હવે લેબમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 15 દિવસ બાદ હવે આ દાળના જથ્થાના સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ સ્પષ્ટ થશે કે આ જથ્થો સરકારી હતો કે નહીં. જી બિલકુલ કમલેશ, જાણકારી બદલ આપનો આભાર.